લાઠી તાલુકાના સરકારી પીપળો ખાતે શ્રી મણિધર હનુમાનજી મંદિરના લાભાર્થે દીપકભાઈ મહેતાના વ્યાસને ચાલતી શ્રી રામકથામાં ગુજરાત ગૌ સેવા આયોગના ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા કૃષિના ઋષિ પ્રફુલ્લભાઈ સેજલિયા બોટાદ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો દ્વારા માર્મિક ટોકર કરતું વ્યક્ત સુંદરકાંડનું પઠન કરતા વ્યક્તાઓ દ્વારા હનુમાનજીની પ્રભુ ભક્તિ ત્યાગ સંપૂર્ણ જેવા ઉમદા ગુણો સાથે કથા ગૌશાળા સંકુલમાં યોજી ઉત્તમ કાર્ય કરતા આયોજકોને બિરદાવ્યા હતા. ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાએ ગા અને માની સેવા કરતા યુવાનો ગદગદિત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. સ્વામી શ્રી માધવ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાએ ગાય અને માની સેવા કરતા યુવાનોથી ગદગદિત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. સ્વામી શ્રી માધવ સ્વરૂપદાસ દ્વારા શીખની ભગવત કાર્ય ભરપૂર સંપત્તિ વાપરો સરકારી પીપળવાની ગૌ સેવા નિહાળી ગૌરવની લાગણી વ્યક્ત મહાનુભાવ સંતો ખુશ ખુશાલ થયા હતા. અહીંયા પણ ગાયની વાતો નીકળી જશે. અહીંયા આવ્યું ત્યારે મારા મનમાં હતું કે શું મારે વાત કરી છે, પ્રભુભાઈ કે ગાયની પણ વાત કરજો. સામાન્ય કથા આપણે બધા ખૂબ વડીલો બધા છે, હવે આપણે ગામડા ખાલી થઈ ગયા ને, તકલીફ બધા સુરત ને અમદાવાદ. હે દશગ્રીવ, પ્રભુની પૂજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર તને લાગે છે ને, તને ખબર નથી એ પૂજા તને પહોંચી જશે એટલે તારું વધ ધોઈ પડ્યું રહેશે. ચંદ્રહાસ હરમમ પરિતાપમ રઘુપતિ બિરહ અનલ સંજાતમ. સીતા કહે છે ચંદ્રહાસ, રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા દાહને તું હરી લે, હે તલવાર તું શીતળ થઈ મારા સગા. બ્યુરો રિપોર્ટ, નટવરલાલ ભાટિયા, દામનગર.